મહેસાણામાંથી મહત્વપૂર્ણ સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે. માતાએ કરી પુત્રીની હત્યા, મહત્વના સમાચાર અહીંયા મહેસાણામાંથી. કડી લુહાર કોઈ ઊંડી ફડીની આ ઘટના સામે આવી છે, જેમાં માતાએ પુત્રીની હત્યા કરી છે. 12 દિવસે પુત્રીની હત્યા કરવામાં આવી છે. આ ક્રૂર માતા દ્વારા 12 દિવસથી દીકરીની હત્યા કરવામાં આવી છે. માતાએ જાતે જ પોલીસ સામે સમગ્ર ગુનો કબૂલ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર અહીંયા મહેસાણામાંથી, ક્રૂર માતાએ તેની 12 દિવસથી પુત્રીની હત્યા કરી દીધી છે. કડી લુહાર કોઈ ઊંડી ફડીની આ ઘટના સામે આવી છે, જેમાં માતાએ 12 દિવસની માસૂમ પુત્રીની હત્યા કરી દીધી છે. મકાનની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં નાખીને આ હત્યા કરવામાં આવી છે. આ માતા કેટલી ક્રૂર હોઈ શકે. આ માતાએ જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર તપાસ કરી, ત્યારે માતાએ જ પોલીસ સામે સમગ્ર બાબત કબૂલી. આજ બુધે સમગ્ર માહિતી મેળવે મંતવ્ય ન્યૂઝ સંવાદદાતા પાલ યાદવ જોડે. જે પાલ જણાવો, ક્રૂર માતા દ્વારા 12 દિવસથી પુત્રીની હત્યા કરવામાં આવી છે, શું છે સમગ્ર ઘટના? હજી માતાએ જે 12 દિવસની જે દીકરી છે તેની હત્યા કરી છે. 12 દિવસમાં જો આટલી ક્રૂર માતાએ એટલી ક્રૂર કેવી રીતે બની શકે? અને સમગ્ર જે ઘટના છે તે 2 દિવસ સુધી છોકરીને અંડરગ્રાઉન્ડ ટાંકીમાં નાખી દીધી હતી. મહેસાણામાં જે કડીના લુહાર કોઈ ગામ છે ત્યાં ઊંડા ફણીની આ ઘટના છે. તે સમગ્ર ઘટનામાં જયારે માતાએ છોકરીને અંદર કુવામાં નાખી દીધી હતી, અંડરગ્રાઉન્ડ ટાંકીમાં જે નાખી દીધી હતી, 2 દિવસ સુધી માતા એટલી ક્રૂર હતી કે 2 દિવસ સુધી પોતાની જે વેદના છે તે સહન કરતી રહી, પરંતુ બોલી શકી નહીં. અને 2 દિવસ પછી તેણે જ ખુલાસો કર્યો કે જે છોકરી છે તેને જ મેં નાખી દીધી છે અંડરગ્રાઉન્ડ ટાંકીમાં. પોતે જ આજે ઢાંકો બંધ કરી દીધું હતું અને 2 દિવસ સુધી તેનું બહુ કરુણ મોત નિર્જ્યું હતું. બિલકુલ પાયા, સમગ્ર માહિતી બદલ આભાર આપનો. તો ક્રૂર માતાએ માસૂમ એવી 12 દિવસની પુત્રીની હત્યા કરી છે. મકાનની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં 2 દિવસથી નાખીને આ હત્યા કરવામાં આવી છે.